गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे आगळ त्रण चेप्टर जोई गया छे, स्वर व्यंजन ने वर्णमालाओं की पहचान। स्वर ने अंकों में केवी रीते लखाय, मूळाक्षरों में केवी रीते लखाय, एने शब्दों में केवी रीते लखाय, बराबर ये आपणे जोयुं। हवे आगळ नव चेप्टर सही शब्दों की पहचान, सादा शब्दों की ओळख। तमारे आमाथी कयो साचो शब्द छे, कयो खोटो शब्द छे एनी ओळख आपवानी छे। चित्र आप्यु छे, चित्रमां मोर तोता कौवा। बेटा शेनुं चित्र लागे छे तमने? तोता, तो अहीं तोता छे खरुं। चलो मोर छे? ना। तोता छे? खरुं। कौवा छे? खोटुं। चलो बीजुं, बीजुं कयुं चित्र छे बेटा? गाय। शेनू छे? गाय। तो आमां त्रण ऑप्शन आप्या छे, गाय, घोड़ा, बकरी। तो तमारे सेना पर टिक करवानुं रहेशे, गाय। त्रीजू छे, शेनू चित्र छे बेटा? त्रिशूल, तीर के बंदूक। तो तमने आ शुं देखाय छे? तीर। शुं छे? तीर। चौथू चित्र छे, तबला, पखाल, डमरू। तो आ शेनू चित्र छे बेटा? डमरूनू। तो सेना पर टिक करवानू? डमरू पर। चलो आगळनू आ चित्र छे, कारनू चित्र छे, स्कूटरनू चित्र छे, रिक्षानू चित्र छे। तो आ शेनू चित्र छे बेटा? रिक्षा। तो आपणे सेना पर टिक करीशुं? रिक्षा पर। पछी आ चित्र देखाय छे बेटा? लकड़ी, पेन्सिल, बेट। तमने शेनू चित्र लागे छे? बेट। आ शुं छे बेटा? बेट। तो आपणे सेना पर टिक करवानू? बेट पर। आ चित्र आप्युं छे, करेला, भिंडी, बैंगन। आ कारेलू छे? ना। भींडो छे? ना। રીંગણ છે? હા, તો આપણે બેંગન એટલે રીંગણ। તો આપણે શેના પર ટીક કરીશું? બેંગન પર। આ ચિત્ર દેખાય છે બેટા? આ ટપાલી છે? ના। સૈનિક છે? ના। ડૉક્ટર છે? હા, તો આ ડાકિયા, સૈનિક, ડૉક્ટર। તો શેના પર કરીશું? ડૉક્ટર પર। આગળનું ચિત્ર છે બેટા, મગર, મછલી, છીપકલી। તો શું છે આ? મછલી। મછલી એટલે માછલી। આ શું છે? ગુલાબ, મોગરા, સૂર્યમુખી। આ એક ફૂલ છે બરાબર? તમને આ ગુલાબ દેખાય છે? ના। મોગરો દેખાય છે? ના। તો શેનું ચિત્ર છે? સૂર્યમુખીનું। આ ચિત્ર છે રજાઈનું છે? ના। ધજાનું છે? ના। તો શેનું છે? ઝંડો। ઝંડા પર શું કરીશું આપણે? ખરું કરીશું। ચાલો આ તમને ચૂહા દેખાય છે? ના। શેર દેખાય છે? ના। બિલ્લી દેખાય છે? તો શેના પર ટીક કરીશું? બિલ્લી। આ એક આગળ ચિત્ર આપ્યું છે, એની સામે બે ખોટા જવાબ અને એક સાચો જવાબ। તો આપણે સાચા જવાબ પર શું કર્યું? ખરું કર્યું। શું કર્યું? સાચાની નિશાની કરી। પછી આગળ આ વર્ગ છે? ના। ત્રિભુજ? ના। શું છે? પતંગ। તો પતંગ પર આપણે શું કરીશું? ટીક કરીશું। ગુડિયા છે? ના। ખીલુના, ગુડિયા, ગુડિયા એટલે ઢીંગલી। રાજા, રાણી, રાજકુમાર। તમને આ રાજા દેખાય છે? ના। રાજકુમાર દેખાય છે? ના। શું છે? રાણી। તો આપણે રાણી પર ટીક કરીશું। પછી આ તારો છે? ના। ચંદ્ર છે? ના। શું છે? સૂર્ય। તો સૂર્ય પર આપણે શું કરીશું? ટીક કરીશું। આ જહાજ છે? ના। નારકી છે? ના। નાવ। ગધા છે? આ ગધેડું છે બેટા? ના। સિંહ છે? ના। તો શું છે? બંદર। બંદર એટલે વાંદરો। સેબ, સેબ એટલે સફરજન।
અમૃત, અમૃત એટલે જેમ પડ, સરીપા, સરીપા એટલે સીતાફળ. તો તમને આ શેનું ચિત્ર લાગે છે બેટા? સફરજન, સેબ એટલે સફરજન. તો આપણે શેના પર ટીક કરીશું? સેબ પર. આને કાર કહીશું? વાન છે બેટા? ના. ટ્રક છે? ના. તો આ શેનું ચિત્ર છે? કાર. તો આપણે શેના પર ટીક કરીશું? કાર પર. આને પિસ્તોલ કહીશું? ના. તીર કહીશું? ના. તો શું છે? બંદૂક. આ ગેંદ એટલે દડો છે? ના. ગોળી છે? ના. અંડા છે? ઈંડું છે બેટા? હા. કમળ, ગુલાબ, ગેંદા, આ ગેંદાનું ફૂલ છે. ગેંદા એટલે ગલગોટો, કમળ એટલે કમળ, અને ગુલાબ એટલે ગુલાબ. તો આ શેનું ફૂલ છે? ગુલાબનું. પછી આ ઘડિયાળ દેખાય છે બરાબર તમને? તો આ ટેબલ ઘડિયાળ છે, ટેબલ પર મૂકવાનું આવે છે ફેન ભેગા ઘડિયાળ, એ છે. દિવાલ ઘડિયાળ છે. કલાઈ ઘડિયાળ છે, કલા એટલે કાંડું એટલે હાથ પર પહેરવાની ઘડિયાળ. તો વિદ્યાર્થી મિત્રો, આ આગળ ચિત્રો આપ્યા છે, એની સામે ત્રણ ઓપ્શન આપ્યા છે, ત્રણમાંથી એક સાચો જવાબ છે, એના પર આપણે શું કર્યું? ટીક કર્યું. શું કર્યું? ટીક કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્વાપોથીમાં આવી રીતે પૂર્તિ કરવાની. નોટબુકમાં જો તમને ચિત્ર દોરતા ના આવડતું હોય, ચિત્ર દોરતા આવડે એટલા ચિત્રો દોરવાના, ના આવડે તો એનું મોટા અક્ષરથી નામ લખવાનું. ગાય દોરતા ના આવડે તો અહીંયા ગાય લખવાનું, ત્રણ ઓપ્શન લખવાના, પછી ત્રણ ઓપ્શનમાંથી ગાય પર ટીક કરવાનું. ડમરું, ડમરું દોરતા ના આવડે તો આવી રીતે ડમરું લખીને એના પર પાછળ ત્રણ નામ લખવાના. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે તમારી સ્વાપોથીમાં ચોથું ચેપ્ટર છે, સહી શબ્દો કી પહેચાન, એ સ્વાપોથીમાં આટલા સુધી પૂરવાનું. આપણે કેટલા સુધી જોયું? કલાઈ ઘડી સુધી જોયું બરાબર. તો પ્રશ્ન બે, પહેલો અને બીજો તમારે સ્વાપોથીમાં પૂરવાનો. નોટબુકમાં મેં તમને જેમ કહ્યું એમ કે તમને ચિત્ર દોરતા નથી આવડતા, ના આવડે તો નો પ્રોબ્લેમ, આવડે એટલા ચિત્રો દોરવાના, ના આવડે તો તમારે એના સ્ટીકર મળે, સ્ટીકર હોય તો સ્ટીકર, ના હોય તો નોટમાં લખી કાઢવાના મોટા અક્ષરથી એ ઘડી, એની સામે ત્રણ ઓપ્શન લખવાના. આવી રીતે તમારા નોટમાં અને સ્વાપોથીમાં, નોટમાં અને સ્વાપોથીમાં લખવાનું. આ સિવાય જો તમને બીજા ચિત્રો આવડતા હોય તો તમારે પાંચ લખવાના. કેટલા લખવાના છે? પાંચ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આગળના વિડીયોમાં આપણે પ્રશ્ન ત્રણનો અભ્યાસ કરીશું. નમસ્તે.